सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, दिव्य सभा में उपस्थित वड़ताल टेम्पल मैनेजिंग ट्रस्टी बोर्ड चेयरमैन श्री तेमज मुख्य कोठारी स्वामी श्री नीलकंठ चरणदास जी स्वामी, सभा में बन्ने देश गादी ना तमाम धामों थी पधारेला सर्वे आदरणीय विद्वान ब्रह्मनिष्ठ संतो, महोत्सव में सर्व प्रकारे सेवा ने योगदान आपनार तमाम भाविक भक्तजनों अने श्रीजी महाराज ना लाडीला तमाम भाविक भक्तजनों, आपने अमारा जय स्वामीनारायण। आपणा आदि आचार्य श्री रघुजी महाराज ने सुंदर मजानी कथानो आपणे सौ श्रवण करी रह्या छे। रघुजी महाराज नुं जीवन एकदम सरल, साधु, निर्माणी, संत प्रेमी अने भगवत कथा प्रेमी एमनुं व्यक्तित्व એ આપણે સૌએ જાણ્યું છે। રઘુજી મહારાજે સંપ્રદાયના પ્રથમ આચાર્ય તરીકેનું સુકાન સંભાળ્યા પછી સંપ્રદાયની સાર્વત્રિક એમણે બહુ મોટી સેવા કરી। બહુ મોટા સમુદાયનો એમણે હૃદય જીત્યું। કચ્છ કાઠિયાવાડથી લઈને છેક સોરઠ સુધી રઘુજી મહારાજે પ્રવાસ કર્યો છે। નેસડાથી લઈ ગામે ગામ જઈને ભક્તજનોને ખૂબ રાજી કર્યા છે। અનેક આચાર્ય પદ તરીકે કાર્ય કેવી રીતે કરવું જોઈએ એવું ભવિષ્યના આચાર્યશ્રીઓને પણ એમણે પોતાના જીવનથી બતાવ્યું છે। વાલા ભક્તો, આપણે છેલ્લા 5-5 દિવસથી કથાનું શ્રવણ કરી રહ્યા છીએ। વડતાલધામમાં આપણે સૌ આવ્યા છીએ। વડતાલધામ શ્રીજી મહારાજના અતિપ્રિય ધામ છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાને પોતાના તમામ કાર્ય મહારાજે વડતાલમાં રહીને કર્યા છે। શ્રીજી મહારાજે અહીંયા પોતાના સ્વસ્વરૂપની કહેતા હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી। મહારાજે તમામ ભક્તજનોને જણાવ્યું કે અક્ષરધામમાં રહેલી મૂર્તિ, આ પંચભૂતની મૂર્તિ અને આ હરિકૃષ્ણની મૂર્તિમાં અણુ માત્ર ફરક નથી એવું શ્રીજી મહારાજ આપણે જણાવે છે। ત્યારબાદ મહારાજે પોતાના તમામ આશ્રિતોને માટે શિક્ષાપત્રીનું લેખન કાર્ય પણ મહારાજે વડતાલમાં કર્યું। મહારાજે ભવિષ્યની વ્યવસ્થા માટે આચાર્યપદનું સ્થાપન પણ શ્રીજી મહારાજે વડતાલમાં કર્યું। માટે આપણે કહી શકીએ કે વડતાલ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પાટનગર છે, કારણ કે શ્રીજી મહારાજે તમામ મુખ્ય કાર્યો અહીંયા કર્યા છે। આજ્ઞા અને ઉપાસના એની કિરણો અહીંથી પ્રવર્તિત કરી છે। મહારાજે સર્વજીવ હિતાવરના સિદ્ધાંતની પુષ્ટિ માટે સંપ્રદાયની સ્થાપના કરી, આ શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી। મહારાજનો વિશિષ્ટ અદ્વૈત મત છે। મહારાજે સર્વશાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી આપણને આપી છે। એ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાનો તમામ મત આમ સોસર્વો ઉતરે એ મહારાજે આપ્યો છે। હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે, ઘણા સંપ્રદાયો છે, એમના ઘણા આચાર્યોએ પોતપોતાનો મત રજૂ કર્યો છે। દરેકનો મુદ્રાલેખ, દરેકનો ગુરુમંત્ર જો આપણે જાણીએ તો આપણને એ સંપ્રદાયનો શું રૂચિ છે, શું અભિપ્રાય છે આપણને જણાય। આપણા સંપ્રદાયનો મુદ્રાલેખ શ્રીજી મહારાજે જે મંત્રનો મંત્ર આપવાનો જે વિધિ અને મંત્રનો પ્રકાર બતાવ્યો છે, આપણો મંત્ર છે સામાન્ય મંત્ર છે જે સામાન્ય રીતે ગ્રહસ્થો અને ધર્મવંશી આચાર્ય આપતા હોય છે, એ છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ। તદુપરાંત ત્યાગી વિશેષને જે મંત્ર આપવામાં આવતો હોય છે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, આ સંપ્રદાયનું મત છે। બીજું, શિક્ષાપત્રની અંદર મધ્યમાં જે શ્લોક છે એમાં લખ્યું છે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની વાત કરી છે, સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ઠ દેવોનો સર્વાવિર્ભાવ કારણ। મારે વાલા ભક્તો, આજે એક એવું છે કે શ્રીજી મહારાજનો જે મત છે ને, શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત છે, શ્રીજી મહારાજે શિક્ષાપત્રી સત્સંગી જીવન ગ્રંથની અંદર તેમજ વચનામૃતની અંદર મહારાજે જે પોતાનો મત પ્રવર્તાવ્યો છે, મત આજે આપને મારે કહેવાનું મન થાય છે। મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં જણાવ્યું કે અમારા આશ્રિતોએ અવશ્ય પણ એટલી વાર્તા જાણવી, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, બીજી આપણી ગુરુ પરંપરા, અમે રામાનુજાચાર્ય થકી દીક્ષા લીધી, રામાનુજાચાર્ય થકી રામાનંદ સ્વામી દીક્ષા લીધી, રામાનંદ સ્વામીના અમે શિષ્ય થયા અને અમે સંપ્રદાયની અંદર ધર્મકુળમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, એવી રીતે અમારા ભક્તોએ એની પરંપરા જાણવી। ત્રીજું, અમારા પ્રમાણભૂત માન્ય શાસ્ત્રો જેમાં વેદ, ભાગવત, વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુરનીતિ આદિ એ મહારાજે 8 પ્રકારના માન્ય શાસ્ત્રો જણાવ્યા છે। પાંચમું, અમારા સત્સંગીઓના ધર્મ અને નિયમ, એની રીતિ અને નીતિ એમણે પોતાના શાસ્ત્રોમાંથી જાણી લેવી। પાંચમા, આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન, આ શ્રીજી મારો મત છે, બહુ વિસ્તારમાં છે, મારી આપ સૌને ભલામણ છે વર્તનનો 18મા વચન ખાસ વાંચજો।
મારા જે વર્તનના 12મા વચનમાં પણ વાત કરી કે સર્વે સાવધાન થઈને નિશ્ચય થઈને સાંભળો. અમરોમાં તમે કહીએ છીએ અક્ષરધામને વિશે અનંત કોટી સૂર્યચંદ્રના પ્રકાશને મધ્યે શ્રી પુરુષોત્તમ ભગવાન વિરાજે છે. એ જ પુરુષોત્તમ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારના સ્વરૂપમાં પ્રગટ થાય છે. ત્યારે જે જીવને જે સ્વરૂપનો સત્સમાગમ કરીને નિશ્ચય થાય છે તે જીવ બીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિને પામતો જાય છે. અગાઉ અમાવસ્યાના ચંદ્રની જેમ એ ખદ્યોત હોય છે પણ સત્સમાગમ કરીને એનો નિશ્ચય થતો જાય છે. વાલા ભક્તો, આ છે આપણા સ્વામિનારાયણ ભગવાનનો મત. મધ્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી, એ જ અક્ષરધામમાં જે મૂર્તિ રહેલી છે એ જ ધામાધિક મૂર્તિ આવે છે. હવે વાત આવે છે આપણા ઈષ્ટદેવની સર્વોપરી મહિમાનો. સૂર્ય છે તો સૂર્ય સર્વોપરી જ છે. સૂર્ય વિશે વિશેષ પ્રકાશ પાડીને આપણે વધારે ઉજાગર કરી શકીશું નહીં. બહુ વધારે વાત કરશું ને તો પાછું કોઈને શંકા થશે કે આમાં કંઈક પ્રશ્ન લાગે છે. મૂળ સંપ્રદાયની અંદર, સળંગી સંપ્રદાયની અંદર 6 અંગ છે: દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભગત. આપ સૌ જાણો છો છેલ્લા 200 વર્ષની અંદર મૂળ સંપ્રદાયમાંથી ઘણા બધા સંપ્રદાયોના વિભાજનો થયા. સૌએ પોતપોતાની રીતે પોતપોતાના વિચાર સાથે સંપ્રદાયને આગળ ચલાવ્યો. 100 વર્ષ સુધી અકબંધ રહ્યો. 100 વર્ષ પછી એક શરૂઆત થઈ અને એમણે પોતાનો મત રજૂ કર્યો. એ વખતે ભક્તજનો બહુ દ્રઢ હતા, રૂઢિચુસ્ત હતા, શ્રીજી મહારાજના વચનને વિશે બહુ શૂરવીર હતા, એટલે ભક્તજનોનું બહુ ચાલ્યું નહીં. પણ જેમ જેમ કળીનો વેગ વધતો ગયો, એમનો સમાજ વધતો ગયો, આપણે એમના વિશે નિંદાત્મક ટીકાત્મક વાતો કરી, એ આજે વટવૃક્ષ બનીને ઉભા થઈ ગયા. આજે એમને 100 વર્ષ થયા છે પણ 100 વર્ષે પણ એ પોતાના સિદ્ધાંતને પ્રવર્તવામાં સફળ થયા નથી. હું આપને વાલા ભક્તો એ કહેવા માંગુ છું કે શ્રીજી મહારાજે જે મૂળભૂત વાત કરી છે, મૂળભૂત વાતને જો વળગીને આપણે આગળ ચાલીશું તો જ મહારાજનો રાજીપો છે. જીવ પ્રાણી માત્રનું જો કલ્યાણ હોય તો મૂળ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે સ્થાપેલી લક્ષ્મીનારાયણ નરનારાયણ ગાદીમાં છે. સ્વામિનારાયણની વાત કરીએ તો શું થાય આપણને ખબર છે? ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હનુમાન નહીં, ગણપતિ નહીં, શિવ નહીં, વિષ્ણુ નહીં, પાર્વતી નહીં. હવે જ્યાં જ્યાં વાત કરીએ તો બધી જગ્યાએ મુશ્કેલી થાય. સત્સંગી જીવનના કેટલાય પાના કાઢ નાખવા પડે. જન્મંગલ નામાવલીમાં લખ્યું છે, વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ, શ્રી કૃષ્ણ અર્ચા સ્થાપન કરાય નમઃ. ઘણી બધી વસ્તુઓમાં ક્રોસ થાય. તમારે તમારા શ્રીજી મહારાજ છે ને ક્રોસ થાય. એટલે હું એમ કહેવા માંગતો હતો કે જે શ્રીજી મહારાજે મૂળભૂત વાત કરી છે ને એને વળગીને ચાલીએ ને તો મહારાજનો રાજીપો છે. કેવળ માત્ર શ્રી હરિનું પ્રતિપાદન કરીએ તો આપણને લક્ષ્મી પ્રાપ્ત થાય. પૈસા બહુ મળે, પૈસા તો બહુ મળ્યા બધાને, ખૂબ ધનવાન થયા, ખૂબ સંપત્તિવાન થયા, પણ જો લક્ષ્મીનારાયણ નરનારાયણ ગોપીનાથ મદન મોહન રાધારમણની વાત કરશો ને તો સ્વામિનારાયણ મળશે. શ્રીજી મહારાજે જે તમે જો એને સર્વોપરી માનતા હો, તમે એને સર્વ કારણનું કારણ, અનંત કોટી બ્રહ્માંડના ધણી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ જાણતા હોઈએ તો શ્રીજી મહારાજે જે દેવને બાથમાં લઈને પધરાવ્યા છે એની પુષ્ટિ થવી પડે. હવે એની પુષ્ટિ કેવી રીતે થાય? તો મૂળ સંપ્રદાયના માન્ય શાસ્ત્રોના વાંચવે વચાવે કરીને થાય. શ્રીજી મહારાજે પોતાનો મત શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે રજૂ કર્યો છે કે ભાગવતનો 10મ સ્કંદ અને 5મ સ્કંદ એ અમારું ભક્તિશાસ્ત્ર છે ને યોગશાસ્ત્ર છે. બીજી વાત ઘણી બધી વિસ્તારથી કરી છે, હું એ બધા વિસ્તારમાં જવા માંગતો નથી. મારી ખાલી આપ સૌ ભક્તજનો એટલું જ કહેવું છે, આપણે આખું જગત આપણું સત્સંગી થાય કે ન થાય એની આપણે બહુ પરવા નથી. મહારાજે વર્તનના વચનામૃતમાં વાત કરી, આપણે કાંદસ ભુવાના કાંદાસ નહીં પણ વડોદરાના શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન કર્યો કે શ્રીજી મહારાજ તમે કોઈ મોટાને સત્સંગ કરાવો તો બહુ સારું, સમાજ થાય, આપણો સત્સંગ ખૂબ આગળ વધે. ત્યારે શ્રીજી મહારાજ કે અમારે મોટા માણસ સાથે બને નહીં, કારણ કે એને ધનનો મદ હોય, એને સત્તાનો મદ હોય, એને સંપત્તિનો મદ હોય. અમને તો ભજન ભક્તિ કર્યાનો મદ છે, આ કોને કોઈને નમી દઈએ એના જેવી વાત નથી. અમે તો સહેજે સહેજે ભગવાનનું ભજન કરાવીએ છીએ. અમારા અંતરમાં એટલી જ ઈચ્છા છે કે જીવ પ્રાણી માત્ર ભગવાનનું ભજન કરે અને એનું કલ્યાણ થાય. આ મહારાજનો મત છે. મહારાજે ભુવાના કાંદાસના પ્રશ્નનો જવાબ આપ્યો છે. શ્રીજી મહારાજે 4 પ્રકારના શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને ઓળખવાની વાત કરી છે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ દૂધ હોય એને કોઈ નેત્રે કરીને જોવે તો સફેદ દેખાય, નાસિકરાય કરીને જો જોવે તો સુગંધવાન જણાય, જીવાએ કરીને જોવે તો કોઈ સ્વાદુ જણાય, અને ત્વચાએ કરીને જોવે તો ટાઢુંનું જણાય, પણ કોઈ એક ઇન્દ્રિય કરીને દૂધનું તત્વ જણાય નહીં.
માટે વાલા ભક્તો, જેમ મહારાજ આજે વાત સ્પષ્ટ અને સીધી છે કે શ્રીજી મારા અક્ષરધામમાંથી પુરુષોત્તમ ભગવાન આવે છે, એ અનેક અવતારો ધારણ કરે છે. આધારણ સ્વામી હરિચરિતામૃત સાગરથી માની ઘણા બધા ગ્રંથોની અંદર એની વાત છે. હવે આપણે જો એ દ્રષ્ટિકોણથી વાત કરવી હોય તો પછી સંશોધન કરવા બેસીએ તો ઘણું બધું સંશોધન કરવાનું, બધાને તક મળે, બધાને અવકાશ મળે, બધાને ચોઈસ મળે, તો વાત તો બંને પક્ષે થવી જોઈએ ને. વાત તો બંને પક્ષે થવી જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે, ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ સુંદર દીર્ઘકાલીન વર્ષો સુધી સચવાય સર્વશાસ્ત્રમાંથી મળતી આવે એવી રૂઢી સુંદર વાત જીવ પ્રાણી માત્ર માટે કરી છે, એ આપણા ભલા માટે કરી છે. મહારાજે બહુ દાખલો કર્યો છે, મહારાજે પોતાનો રૂચિ અને અભિપ્રાય બતાવ્યો છે કે અમને ગોપીઓ જેવી ભક્તિ ગમે છે, અમને સુખદેવજી જેવો વૈરાગ ગમે છે, સુખદેવજી જેવો ત્યાગ ગમે છે, જળભરત જેવો અમને વૈરાગ ગમે છે. શ્રીમદ ભાગવતની અંદર જળભરત જેવો ચમત્કારી કોઈ વાર્તા નથી. વાસુદેવ મહાત્મ ગ્રંથ અમને અતિશય પ્રિય છે. વાસુદેવ મહાત્મ ગ્રંથની અંદર શ્રીજી મહારાજના જન્મની બહુ સરસ વૃત્તાંત છે. એનાથી સાબિત થાય છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિ છે, કળિયુગને વિશે જન્મ ધારણ કરનારા છે. વારે વારે જ્યાં જ્યાં શ્રીજી મહારાજ શ્રીકૃષ્ણ ભગવાનની વાત કરી છે ત્યાં નંદ સંતોએ ટાંક મારી છે કે એ જ ભક્તિ ધર્મના પુત્ર સ્વયં શ્રી હરિ આપણને મળ્યા છે. માટે વાલા ભક્તો, આપણને મળેલું જે ભગવાનનું સ્વરૂપ એ આપણા માટે સર્વોપરિ છે, આપણા માટે ઈષ્ટ છે, એને જ ભજવા યોગ્ય છે, એને જ પામવા યોગ્ય છે. અને એને આપણા ભલા માટે દેવ જે પધરાવ્યા છે, દેવની યથાવિધિએ સેવા કરવી એ આપણું પરમ પવિત્ર કર્તવ્ય અને ફરજ છે. તમે કરશો તો શ્રીજી મહારાજ આજે થશે. મહારાજના અક્ષરધામમાં પ્રવેશ કરવા માટે તમારે એનો મત જાણવો બહુ આવશ્યક છે. મૂળભૂત સિદ્ધાંતની વાત કર્યા સિવાય તમારે શ્રીહરિને રાજી કરવાની વાત કરવી તો ખોટી વાત છે. મહારાજના મત કેવા છે? શ્રીજી મહારાજે એ વાત કરી કે ભક્ત પ્રહલાદની રક્ષા જયારે નરસિંહ ભગવાને કરી ત્યારે ભક્ત પ્રહલાદે એમ કીધું કે તમે મારી આજે દેહની રક્ષા કરી છે ને એનું હું રક્ષા માનતો નથી, પણ અનંત જન્મોથી મને જે મારા અંતઃશત્રુઓ વળગેલા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષા, અસૂયા, એના થકી મારી રક્ષા કરો તો તમને હું ભગવાન જાણું. અને શ્રી એમ કરીને ભગવાન બહુ રાજી થયા છે. શ્રીજી મહારાજે આ દ્રષ્ટાંત ટાંક્યું છે. મહારાજનો આ વખતનો અવતાર શુદ્ધ સંપ્રદાયના સ્થાપન માટેનો હતો અને અનંત જીવોને એનું કલ્યાણ કરીને પોતાના અક્ષરધામનું સુખ આપવા માટેનો આ દેહ છે. આપણે શ્રીજી મહારાજની મૂળભૂત સારી સારી વાતો કરીએ, એમના લીલા ચરિત્રોની વાતો કરીએ, મહારાજે મોટા મોટા જે ધામો રચ્યા એ ધામોમાં પધારેલા જે દેવો, શ્રીજી મહારાજે સ્વયં એને બાથમાં લઈ એની છાતીમાં અંગૂઠો દબાવીને એની પ્રતિષ્ઠા કરી અને ખાતરી આપી છે કે આ મૂર્તિઓમાં રહીને અમે તમારા સૌના ભાવ સંકલ્પ પૂર્ણ કરશું, તે મૂર્તિઓ વિશે આપણને કેમ અભાવ આવે? આપણે મહારાજના ચરણારવિંદ સાચવીએ, નક્કે સાચવીએ, તે મૂર્તિ વિશે આપણને કેમ પ્રશ્ન આવે? આપણી વસ્તુ બહુ સમજવા જેવી છે. એટલા માટે જ મૂળ સંપ્રદાયમાંથી જેટલા લોકો નીકળી ગયેલા છે એ લોકોને છૂટ છે, એના માટે કોઈ પ્રશ્ન નથી. એ પોતાનો વિચાર, પોતાનો મત, પોતાનો સિદ્ધાંત એમને જે પ્રવર્તાવો હોય તે. ઘણા પાછા દોડાયાથી એમ કે ઓલો કૃષ્ણ તો ભરવાડ છે, અમે એને હું કામ માનીએ. ઘણા પાછા ઓલા રાધામાં સ્ત્રીના દર્શન કરે, આમ કરીને દર્શન કરે, તો આપણને એમ થાય કે આ તો કઈ પ્રકારનું તમારું સંપ્રદાયનું જ્ઞાન છે? કોઈ કેમ કે અમે હનુમાન ગણપતિ ન માનીએ. હવે સ્વામિનારાયણના જે મંદિરો છે એની પરંપરા છે કે તમે પ્રવેશ દ્વારમાં પહેસતા હોય તો તમને વિઘ્ન વિનાયક દેવ અને શ્રી કષ્ટભંજન દેવના દર્શન થાય. શ્રીજી મહારાજે બહુ બધું સમજી વિચારી કર્યું. શ્રીજી મહારાજ અનંત અવતારના અવતારી પુરુષ છે. હવે એમનું હૃદય બહુ વિશાળ છે, બહુ વિશાળ હૃદય છે. એ પોતાના પૂર્વેના સ્વરૂપોને એને પધરાવ્યા છે તો એમાં કઈ મહારાજ ડરતા નહોતા. એ પાછા એવી વાત કરે કે શ્રીજી મહારાજ ડરતા હતા, મહારાજે પોતાનું સ્વરૂપ ખૂણામ પધરાવ્યું, મધ્યખંડમાં લક્ષ્મીનારાયણ પધરાવ્યા, નારાયણ પધરાવ્યા. તો આ તો બધી વાતો છે ને પોતપોતાના મતને પ્રવર્તાવવા માટેની છે. શ્રીજી મહારાજનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ સર્વજીવ હિતાવહનો છે, સૌના ભલા માટેનો છે. શ્રીજી મહારાજ કે એમને ઋષભદેવ ભગવાન ત્યાગીમાં ભગવાન બે રીતે થાય, સાધુ રૂપે થાય ને રાજા રૂપે થાય. રાજા રૂપે થાય ત્યારે એના 39 લક્ષણો હોય ને સાધુ રૂપે થાય ત્યારે એના 30 લક્ષણો હોય. રાજા રૂપે હોય ત્યારે સામ, દામ, દંડ, ભેદ, ચાર પ્રકારના ઉપાય તેમજ મૃગિયા પણ કરે, ગર્દન પણ મારે, બધું કરે. પણ જ્યારે સાધુ રૂપે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે અતિશય અહિંસામય વર્તે, ઋષિની જેમ વર્તે, પરમહંસની જેમ વર્તે. એટલે મહારાજે પોતાનો મત કીધો કે અમને ત્યાગીમાં ઋષભદેવ ભગવાન પ્રત્યે અત્યંત પ્રતીતિ છે. સુખદેવજી તેમજ અન્ય પ્રત્યે તો છે જ, નારદ પ્રત્યે છે, સુખદેવજી પ્રત્યે છે, ધ્રુવ પ્રહલાદ પ્રત્યે છે, પણ અમને ઋષભદેવ પ્રત્યે વધારે છે. અને રાજા રૂપે થયેલા અવતારોમાં અમને શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કોટી કોટી હેત છે.
એનામાં અમને અવતાર અવતારીનો ભેદ જણાતો નથી. એ અમને સર્વકળાએ યુક્ત ભાષે છે. એ જયારે ભગવાન જન્મે ત્યારે દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન આપીને એ રીતે દર્શન આપ્યા. અક્રૂરજીને શેષશાહી પણ બતાવ્યું, યશોદા મૈયાને વિશ્વરૂપ બતાવ્યું, અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. ક્યાંક રૂકમણી સાથે રહ્યા, ક્યાંક ગોપી સાથે રહ્યા, ક્યાંક વાછરડાચાર્ય. સ્થાનક સેવક અને કાર્યના ભેદે કરીને એના ભેદ જાણવાની અવતારી તત્વ એક જ છે. અહીંયા ઘણી બધી લાઇટો છે. કોઈ 100 વોટનો બલ્બ હોય, કોઈ 500 વોટનો બલ્બ હોય, કોઈ હેલોજન લાઇટ હોય, કોઈ ટ્યુબ લાઇટ હોય, કોઈ મશાલ હોય, બધાની અંદર કરંટ એક જ છે. પણ જ્યાં જેવું પ્રકાશવું જોઈએ ત્યાં ભગવાન એવું પ્રકાશે છે. ક્યાંક 100 વોટના બલ્બથી આપણું કામ ચાલી જાય, આપણે 10x10ની રૂમમાં રહેતા હોઈએ તો ત્યાં હેલોજન ન ચાલે. એમ ભગવાનનું જે તત્વ સ્વરૂપ એક જ છે. સૌભુરી ઋષિ માંધાતા રાજાની 50 કન્યાઓને પરણ્યા. તે 50-50 સાથે સૌભુરી જ નહીં હતા. એમાં સૌભુરી નંબર 1, 2, 3, 4, 5, 6 નહોતું. માટે અમુક વસ્તુ બહુ સમજવા જેવી છે. મૂળભૂત સિદ્ધાંતને સમજવા માટે વચનામૃત, સત્સંગી જીવન તેમજ શિક્ષાપત્રે આ શાસ્ત્રોનો જો આધાર લેવામાં આવે તો અમને ખાતરી છે કે શ્રીજી મહારાજ રાજી થાય. આપણે શ્રીજી મહારાજને રાજી કરવાના છે. શ્રીજી મહારાજે અને નંદ સંતોએ ભાવ દાખલો કર્યો છે. એ દાખલા આમાં જો દ્રષ્ટિ કરીએ ને તો આપણા હૃદયમાં અહો અહો થઈ જાય. મહારાજે વડતાલ મંદિરની સ્થાપના કરી, લક્ષ્મીનારાયણ પધરાવ્યા, નરનારાયણ પધરાવ્યા, ગોપીનાથ પધરાવ્યા. પછી એકલી મહારાજ મહારાજ મહારાજની વાત કરીએ સર્વોપરી પણાની, અને દેવની વાત જ ન કરીએ તો પછી આપણામાં બીજામાં ફેર શું છે? તો પછી આપણામાં બીજામાં ફેર શું? માટે વાલા ભક્તો, આ મારા હૃદયનો વિચાર છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે હું સિદ્ધાંતની બાબતમાં જે મૂળભૂત વાત છે એમાં અમે બાંધછોડ નહીં કરીએ. અમે ક્યારેય બાંધછોડ નહીં કરીએ. અમારો દેહ પડી જાય આ ક્ષણે અમને પરવા નથી. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની અનન્ય કૃપા છે. આપણો ઉત્સવ બહુ સારી રીતે ઉજવાઈ ગયો છે. આના માટે અંતરથી વડતાલના તમામ સંતોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન, ધન્યવાદ પાઠવીએ છીએ. ખાસ કરીને મુખ્ય કોઠારી સ્વામીના શિષ્ય સ્વામી શ્રી દેવ પ્રકાશદાસજી સ્વામીને હું બહુ બહુ અંતરથી ધન્યવાદ આપું કે એમના પ્રયાસના કારણે આટલો સરસ મજાનો ઉત્સવ ઉજવાનો. રઘુવીરજી મહારાજની ઘણી બધી વાતો સ્વામીએ સંશોધન કરીને આપણી સમક્ષ પ્રસ્તુત કરી. એમાંથી આપણે એટલી જ વાત સમજવાની જરૂર છે કે રઘુવીરજી મહારાજ બહુ નિર્માની હતા. રઘુવીરજી મહારાજને સત્સંગમાં બહુ પ્રીતિ હતી, સંતો પ્રત્યે વિશેષપણે પ્રીતિ હતી. અમે પણ નિર્માની થઈને બે હાથ જોડીને હું સારા સત્સંગમાં કહેવા માંગુ છું, અમે પણ બહુ નિર્માની થઈને કામ કરવા માંગીએ છીએ. પણ અમારે જયારે જયારે સિદ્ધાંતની અંદર બાંધછોડ થાય છે ત્યારે જેમ વાંજિયાને ના દીકરો આવ્યો હોય ને પાછળથી મરી જાય અને એને શોક થાય એમ અમને શોક થાય છે. અમને જયારે કોઈ અવતાર ખંડનની વાત આવે છે, જયારે કોઈ શ્રીકૃષ્ણની, રામની, પણ શુક્રવાર શ્રીકૃષ્ણ ખંડનની વાત કરવી જોઈએ. તમારે સ્વામિનારાયણને મોટા કરવા માટે રામકૃષ્ણને ખંડન કરીને તો જ મોટા થાય? તો એ શેના સ્વામિનારાયણ મોટા? કારણ કે એને મોટા થવા માટે પણ રામકૃષ્ણાદિક અવતારનો આશરો લેવો પડે છે. આપણે શા માટે? માટે વાલા ભક્તો, આ હું હૃદયથી વાત કરું છું. આ કોઈ હું કોઈ કલ્પનાએ કરીને કે કોઈ તમને રાજી કરવા માટે કે મનોરંજન માટે વાત નથી કરતો. અમારા હૃદયની વાત છે. શ્રીહરિના ચરણમાં પ્રાર્થના. ભગવાન આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું. આ મહોત્સવની અંદર જેણે જેણે જે પ્રકારે સેવા કરી સૌને ભગવાન ખૂબ સુખિયા કરે એવી એમના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ.